વડોદરા મહાનગરપાલિકાએ હરની બોટકાંડ મામલે એક ઇન્જિનિયરને સસ્પેન્ડ કરતા આજરોજ પાલિકાના ઇન્જિનિયરો બદામડીબાગ ખાતે ભેગા થઈ માર્ચ સેલ કરી વિરોધ દર્શાવ્યો હતો. હરણીમાં આવેલું લેક ઝોન ન્યૂ સનરાઈઝ સ્કૂલના 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકા માટે ડેથ ઝોન સાબિત થયું હતું. ગઈકાલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના રિપોર્ટના આધારે બોટકાંડ માત્ર એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર સાયણિયા અને હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતેશ માળીને દોષિત ઠેરવી એકને સસ્પેન્ડ બીજાને ટર્મિનેટ કર્યો હતો. હરણી બોટકાંડને લઈ રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરને તપાસ સોંપી, જે તપાસ પણ પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી. જ્યારે આરોપીઓ સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પોલીસ કમિશનરને SIT બનાવી છે. હરની બોટકાંડમાં કોર્પોરેશનના અધિકારી કર્મચારીની બેદરકારી બાબતે તપાસ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિને સોંપી હતી. તપાસ પૂરી થયા બાદ કોર્પોરેશનના ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ ઇજનેર રાજેશ ચૌહાણ, ડેપ્યુટી ઇજનેર જિજ્ઞેશ શાહ, હંગામી એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર મિતેશ માળી, ડેપ્યુટી ઇજનેર મુકેશ અજમેરી, પૂર્વ ઝોનના એક્ઝિક્યુટિવ ઇજનેર પરેશ પટેલ અને ઉત્તર ઝોનના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેર જીગર સાયણિયાને શો કોઝ નોટિસ આપી હતી. હવે જોવાનું રહેશે કે મોટી માછલીઓને બચાવી લેશે કે પછી તેઓને પણ સજા થશે. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલને જે અન્યાય થઈ રહ્યો છે, ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે, એ બાબતે અમે બધા જે એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સસ્પેન્ડેડ એન્જિનિયરોની તરફેણમાં અમે અહીંયા બધા ભેગા થયા છીએ. એમનું સસ્પેન્શન રદ કરવામાં આવે, એમને પુનઃ નોકરી પર લેવામાં આવે એવી માગણી સાથે, અને અમારી પણ અગાઉની જે બધી રજૂઆતો છે, અમારી જે માગણીઓ છે એ બાબતે પણ અમારે અહીંયા આગળ બેઠા છીએ માસ સીએલ પર. શું કહેશો જે રીતે નાના લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, મોટા અધિકારીઓનો ભોગ નથી લેવાયો, કોની બેદરકારી માનો છો, કોની ભૂલ માની રહ્યા છો? એટલે આમાં તો કેવું છે ભાઈ, કે જ્યારે હોય ત્યારે વડોદરા કોર્પોરેશનમાં કોઈ પણ મુદ્દા કે કોઈ પણ ઇસ્યુ ઊભા થાય છે ત્યારે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાય છે. એટલે એની અમે લોકો હવે થોડાક સંગઠિત થઈને અમે જે તે સક્ષમ સત્તાવાળા સમક્ષ અમે અમારી માગણીઓ અને રજૂઆતો કરવાના છીએ. એ તો તપાસનો વિષય છે, અને તપાસના કન્ક્લુઝનમાં બધી તપાસ એજન્સીઓ તપાસ કરી રહી છે, એ બધું બહાર આવશે ધીમે ધીમે. તપાસમાં તો તમારા જ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે, એ તો ખોટી રીતે લેવાયો છે. એટલે એ જ કહું છું, આ ખોટી રીતે તો ખરેખર આમાં કોણ, એ તો પોલીસ ડિપાર્ટમેન્ટ તપાસ કરે છે, ગુજરાત સરકાર તપાસ કરી રહી છે. આગળની રણનીતિ શું રહેશે? અમે જ્યાં સુધી અમારી માગણીઓ સંતોષાશે નહીં ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શન કરશું. કામગીરીમાં મોકૂફ રાખવામાં આવી. આજે તો અમે બધા માસ સીએલ ઉપર છીએ, આગળની કાર્યવાહી અમારા એન્જિનિયર મિત્રો જોડે ચર્ચા વિચારણા કરી અને પછી નક્કી કરીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.